નમસ્કાર મિત્રો, આજે છંદના પાંચમા ભાગમાં આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. શિખરિણી અને મંદાક્રાંતા બે છંદ જે બંધારણયુક્ત છે, એ બંધારણયુક્ત બે છંદને તમે ભણી ગયા. અહીંયા આપણી પાસે બે એવા છંદ છે અને વધારે અક્ષરના. આ અત્યારે તમે જે ભણવા જવાના છો એ 32 અક્ષરનો છંદ છે. એના પછી તમે જે છંદ ભણવાના છો એ 31 અક્ષરનો છંદ છે. પણ આ બંને છંદમાં લઘુગુરુ કરવાની અને બંધારણ લાવવાની કોઈ માથાકૂટ નથી. ભલે વધારે અક્ષરના છંદ રહ્યા પણ આમ બહુ જ સહેલા છે. તો આજે બંધારણ વગરના બે છંદ જે છે, જેનું ગણસૂત્ર, બંધારણ એટલે આપણે ગણસૂત્ર, જેમ તમે શિખરિણી છંદમાં યમન સભલગા કહ્યું અને મંદાક્રાંતામાં મભન તત ગાગા કહ્યું, એમ અહીંયા અનુષ્ટુપ છંદનું કે મનહર છંદનું એવું કોઈ બંધારણ સૂત્ર નથી. પણ ખૂબ સહેલા આ બે છંદ છે, તો આપણે અત્યારે અનુષ્ટુપ છંદ ભણવા જઈ રહ્યા છીએ. અનુષ્ટુપ, કુલ 4 ચરણ. તમે મિત્રો ચરણની વ્યાખ્યાથી વિદિત થયા છો કે અક્ષરોના ચોક્કસ માપવાળી જે પંક્તિ છે, અક્ષરોના ચોક્કસ માપવાળી જે પંક્તિ છે એને આપણે ચરણ કહીએ છીએ. તો અનુષ્ટુપ છંદનું બંધારણ એને બરાબર યાદ રાખજો, કુલ 4 ચરણ. કુલ 4 ચરણ, દરેક ચરણમાં 8-8 અક્ષર, દરેક ચરણમાં 8-8 અક્ષર છે. પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ, ગુરુ. બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ, લઘુ. એનું કોઈ બંધારણ સૂત્ર નથી. તો અનુષ્ટુપ છંદના બંધારણથી તમે વિદિત થયા કે કુલ 4 ચરણ, દરેક ચરણમાં 8-8 અક્ષર, પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે યમાતા, લઘુ, ગુરુ, ગુરુ. બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે જ, ભાન, લઘુ, ગુરુ, લઘુ. એનું કોઈ બંધારણ સૂત્ર નથી. તો આપણે પંક્તિમાં જોઈએ. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ છે, તમે જુઓ કે છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. અહીંયા આખી પંક્તિ આપી છે. આ આખી પંક્તિ કેટલા ચરણમાં વિભાજિત છે? 4 ચરણમાં. આ પહેલું ચરણ, બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો પહેલું કુલ 4 ચરણ, કુલ 4 ચરણ, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, કુલ 4 ચરણ. દરેક ચરણમાં 8-8 અક્ષર, 8 અક્ષર. અહીંયા તમે જુઓ 8 અક્ષર, બીજા ચરણમાં પણ 8 અક્ષર, ત્રીજા ચરણમાં પણ 8 અક્ષર અને ચોથા ચરણમાં પણ 8 અક્ષર. કુલ 4 ચરણ, દરેક ચરણમાં 8-8 અક્ષર અને પહેલા અને ત્રીજા ચરણમાં, પહેલું અને ત્રીજું ચરણ એના કયા અક્ષરોની નીચે આપણે નંબરિંગ કરવાનું છે? 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર. 5, 6 અને 7, 5, 6 અને 7 અનુક્રમે કેવા બનવા જોઈએ? લઘુ, ગુરુ, ગુરુ, લઘુ, ગુરુ, ગુરુ. તો પહેલા અને ત્રીજા ચરણમાં, પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે કેવો હોય? લઘુ, ગુરુ, ગુરુ. બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર કેવો હોવો જોઈએ? લઘુ, ગુરુ, લઘુ, લઘુ, ગુરુ, લઘુ, જભાન. બીજા અને ચોથા ચરણમાં, બીજા અને ચોથા ચરણમાં
पांच छ अने सातमो अक्षर अनुक्रमे लघु गुरु लघु लघु गुरु लघु आ एनु बंधारण छे। आनु कोई गण सूत्र नथी मित्रों। आ सोळ अक्षर में पण बे पंक्ति अर्थात बे चरण में पण पूछी शकाय अने चार चरण में पण पूछी शकाय। तमे जोई शको छो कि आ बे चरण में केम पूछी शकाय, तो पहला अने बीजा चरण नु जे बंधारण छे ए ज बंधारण त्रीजा अने चौथा चरण में रिपीट थाय छे। एटले सोळ पंक्ति वाली बे बे चरणनी सोळ अक्षरो वाली पंक्ति जो पूछाय तो ए अनुष्टुप छंद होई शके। अहीं अपनी टेक्स्टबुक में एक बहुत सरस मजानु काव्य है शिकारी ने कवि कलापीनु आखे आखू अनुष्टुप छंद में लखायेलू एक काव्य है, तो यमाथी कोई पण पंक्ति पूछाय तो आपणे आँख बंद करीने अनुष्टुप छंद लखी शकीए। तो ख्याल आवी गयो केटलो सरळ छे। आमां छूटनो प्रयोग आवे, आमां नियमनो काम लागे, पण क्यां आगळ आ पांच छ अने सात नंबरना अक्षरो उपर ज नियम पण काम करे अने छूटनो प्रयोग पण त्यां ज थई शके। तो पहला उदाहरणमां मित्रों ख्याल आवी गयो। बीजुं उदाहरण छे सत्यनुं काव्य छो बापु, काव्यनुं सत्य छो तमे, जंखती काव्य ने सत्य सृष्टि आ आपने नमे, सृष्टि आ आपने नमे। अहीं पण पहला चरण में पांचमो छठो ने सातमो अक्षर पांच छ अने सातमो अक्षर केवो थवो जोईए, लघु गुरु गुरु लघु गुरु गुरु। અહીંયા તમે જુઓ આ ગુરુ કર્યો છે, શેના આધારે ગુરુ થયો છે, આ જોડા અક્ષર છે, જોડા અક્ષરના કારણે જોડીઓ જોડા અક્ષર પૂર્વેનો લઘુ અક્ષર કેવો બને છે, ગુરુ બને છે, અહીંયા નિયમ કામ કરે છે। બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ જ ભાન। તો અહીંયા સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, જંખતી કાવ્યની સત્ય સૃષ્ટિ આ આપને નમે, કયા છંદનું ઉદાહરણ છે, અનુષ્ટુપ છંદને ખાસ આપણે યાદ રાખીશું। એના પછીનું ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો, અને ત્રીજા ઉદાહરણમાં પણ પાંચમા છઠ્ઠા અને સાતમા અક્ષરને આપણે પકડવાનો છે, પાંચ છ અને સાત અનુક્રમે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ। બીજા અને ચોથા ચરણમાં પણ પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અહીંયા તમે જુઓ મિત્રો આપણે શું લાવવાનું છે, જભાન લાવવાનું છે। અહીંયા કવિઓનો છે, અહીંયા છે એ ગુરુ બને છે, ગુરુ બને તો બંધારણ બેસે નહીં, એટલે અહીંયા શાનો પ્રયોગ થયેલો છે, છૂટનો પ્રયોગ છે, એટલે આને ગુરુની જગ્યાએ આપણે લઘુ કરીશું એટલે જભાન થશે, અહીંયા લઘુ ગુરુ લઘુ જભાન। તો અહીંયા અનુષ્ટુપ છંદમાં કુલ ચાર ચરણ, દરેક ચરણમાં આઠ આઠ અક્ષર, પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે યમાતા લઘુ ગુરુ ગુરુ, બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે જ ભાન લઘુ ગુરુ લઘુ। એના પછીનું બીજું ઉદાહરણ છે, વસેશુ વિશ્વમાં સત્ય ધર્મ પ્રસારથી અમૂલ માનવી સત્તા સર્વલોક પ્રસારથી, પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર પાંચ છ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ। અહીંયા પણ સત્તાનો ત છે, એ ત કેવો થાય છે, એ ત કેવો થાય છે તમે જુઓ છો, આ જોડિયો અક્ષર છે, જોડિયા અક્ષર પૂર્વેનો લઘુ અક્ષર કેવો બને, ગુરુ બને, એટલે અહીંયા શું કામ કરે છે, નિયમ કામ કરે છે, લઘુ ગુરુ લઘુ જ ભાન। તો અહીંયા પાંચમા છઠ્ઠા અને અનુષ્ટુપ છંદમાં તમારે પાંચમા છઠ્ઠા અને સાતમા અક્ષર ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, પાંચમા છઠ્ઠા અને સાતમા અક્ષર ઉપર જ તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે।
અહીંયા એક અક્ષર લખવાનો રહી ગયો હતો, અમૂલ માનવી સત્તા. એના પછીનું ઉદાહરણ છે, પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. 5, 6 અને 7 લઘુ, અહીંયા લઘુ આવવો જોઈએ. અહીંયા કેવો છે, હિ કેવો છે, ગુરુ છે, તો અહીંયા શાનો પ્રયોગ છે, છૂટનો પ્રયોગ છે, એટલે લઘુ ગુરુ ગુરુ થઈ ગયો. લઘુ ગુરુ ગુરુ, અહીંયા લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ. તો મિત્રો, અનુષ્ટુપ છંદ તમે જોઈ શકો છો કેટલો સરળ છે, કે એનું કોઈ બંધારણ તમારે યાદ રાખવાનું નથી. ફરીથી એક વખત એ અનુષ્ટુપ છંદને આપણે મગજમાં ઉતારી લઈએ કે અનુષ્ટુપ છંદનું બંધારણ શું છે. તો અનુષ્ટુપ છંદમાં કુલ ચરણ કેટલા છે, 4 છે. દરેક ચરણમાં કેટલા અક્ષર છે, 8 અક્ષર છે. પહેલા અને ત્રીજા ચરણમાં 5, 6 અને 7 અક્ષર અનુક્રમે કેવો છે, લઘુ ગુરુ ગુરુ. બીજા અને ચોથા ચરણમાં 5, 6 અને 7 અક્ષર અનુક્રમે કેવો છે, તો એ લઘુ ગુરુ લઘુ, એટલે જ ભાન. હવે આવો જ બીજો સહેલો છંદ જે છે એ અનુષ્ટુપ પછીનો, એ પણ 31 અક્ષરનો મનહર છંદ છે. તો મિત્રો, એ મનહર છંદ આપણે કઈ રીતે બને એ પણ આટલો જ સરળ છે. મનહર છંદ, કુલ 2 પંક્તિ, પ્રથમ પંક્તિમાં પ્રથમ પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર અને છેલ્લો યતિસ્થાન છે, યતિસ્થાન 8મા અક્ષરે અને છેલ્લો અક્ષર ગુરુ હોય છે, છેલ્લો અક્ષર ગુરુ હોય છે. મિત્રો, આ છંદની ખાસિયત એ છે કે આ છંદ કોઈ પણ સંજોગોમાં 2 પંક્તિ સિવાય પૂછી શકાય નહીં. એટલે આ છંદને હસ્તગત યાદ રાખવા માટે 2 પંક્તિઓને યાદ રાખવી. પહેલી પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર, યતિસ્થાન એનું 8મા અક્ષરે અને છેલ્લો અક્ષર જે છે એ ગુરુ આવે. મિત્રો, મને લાગે છે બહુ સરસ મજાનો આ છંદ જે છે એ છંદ કવિ દલપત રામને ખૂબ પ્રિય હતો. એમણે એક આખું ફાર્બસ વિરહ કાવ્ય જે છે એ આખી આખું આ મનહર છંદમાં લખ્યું છે, અને એક ખૂબ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતું કાવ્ય, કદાચ મિત્રો તમે લોકો ભણી ગયા હશો, કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ભૂડા ભૂતળમાં પશુ પક્ષીઓ અપાર છે, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, ભેંસના શિંગડા વાંકા, બગલાની ડોક વાંકી, અને હાથીની તો સૂંઢ વાંકી, અને સાંભળી શિયાળ બોલ્યું ને કે દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું ને આપના આધાર. અદ્ભુત પ્રકારનું આ કાવ્ય આજે ખરેખર તમને ભણાવવાની જરૂર છે, કે એ કાવ્ય અત્યારે તમારે સમજવું જોઈએ. પરંતુ તમને જ્યારે પ્રાઇમરી વિભાગમાં, પ્રાથમિક શાળામાં તમે ભણતા હતા ત્યારે તમને ટીચરે અથવા તો સરે તમને સમજાવ્યું છે, પણ માત્ર ને માત્ર એનો જે વાચ્યાર્થ છે એ જ તમે ભણ્યા છો. પણ આ કાવ્ય કેટલું બધું સરસ છે ને એનો ગૂઢાર્થ શું છે એ હવે તમે સમજી શકો એવા સક્ષમ બન્યા છો, તેવું અદ્ભુત પ્રકારનું કાવ્ય પણ કવિએ એ મનહર છંદમાં લખેલું છે. તો આપણે મનહર છંદના ઉદાહરણો મિત્રો જોઈએ. શરણાઈવાળો અને શેઠ કાવ્ય પણ એ કવિ દલપતરામનું છે. પોલું છે તો વાગ્યું, પોલું છે તે
वाग्यू एमा करी त्यासी कारीगरी करी त्यासी कारीगरी सांबेलू वगाड़े तो हूँ जानू सांबेलू वगाड़े तो हूँ जानू के तू शानो छे खूब जानीती आ काव्य रचना छे कवि नर्म कवि दलपत रामनी सांभळी शियाळ बोल्यू सांभळी शियाळ बोल्यू दाखे दलपत राम दाखे दलपत राम अन्यनु तो एक वाकू एक वाकू आपना आधार आदित्यनो अस्त थता आदित्यनो अस्त थता थाय छे अंधारू धब आदित्यनो अस्त थता थाय छे अंधारू धब फारबस विना एवी दुनिया देखाय छे फारबस विना एवी दुनिया देखाय छे दाखे दलपत राम पामर नो पालनार पामर नो पालनार मुंबई मा हतो ते लूंटाई गयो माळवो मुंबई मा हतो ते लूंटाई गयो माळवो अने छेल्लू उदाहरण लखी नाखीए एक भोळो भाभो एक भोळो भाभो मोटा खेतर मा माळे चढ़ी हरणा हाके हरणा हाके अने पक्षियों ने उड़ाड़े छे मित्रों खूब सहलो छंद छे भले ना अक्षरों एकत्रिस रहया पण तमने घणो बधो सरल छंद लागे एवो छंद छे खूब सरलताथी आपणने आवड़ी जाय एवो छे एने खास आपणे याद राखवू छे के कुल बे पंक्ति मनहर छंदनुं बंधारण फरीथी आपणे याद राखीशुं मित्रों के मनहर छंद क्यारे बने कुल बे पंक्ति प्रथम पंक्तिमां 16 अक्षर बीजी पंक्तिमां 15 अक्षर यति स्थान छे आठमा अक्षरे अने छेल्लो अक्षर जे छे ए छेल्लो अक्षर एनो गुरु बने छे तो अहीं आपणे जोईए छीए पोलू छे ते वाग्यू एमा करी ते सी कारीगरी सांभेलू वगाड़े तो हूँ जाणू के तू शाणो छो तो अहीं आ कुल बे पंक्ति छे पहली पंक्ति में केटला अक्षर थवा जोईए 16 अक्षर थवा जोईए 16 अक्षर बीजी में केटला थवा जोईए बीजी में 15 थवा जोईए 15 16 15 31 અને છેલ્લો અક્ષર ગુરુ બને તો અહીંયા આપણે શું કરવાનું છે આપેલી પંક્તિના અક્ષરો ગણવાના પ્રથમ બે પંક્તિઓ આપેલી હોય તો જ મનહર છંદ બને અને મનહર છંદ મિત્રો હંમેશા બે પંક્તિમાં જ પૂછી શકાય એક પંક્તિમાં ક્યારે પૂછાય નહીં કારણ કે એક પંક્તિમાં એનું બંધારણ ક્યારે બેસે નહીં તો કુલ બે પંક્તિ पहली पंक्ति में 16 अक्षर बीजी पंक्ति में 15 अक्षर कुल अक्षर 31 अने छेल्लो अक्षर छे ए छेल्ले अक्षरनी नीचे अथवा एनी ऊपर गुरुनी निशानी आपणे करीशुं त्यारे मनहर छंद बने छे आनु पण कोई गण सूत्र नथी अर्थात आनु पण कोई बंधारण आपणे याद राखीए तेवुं कोई सूत्र नथी बीजुं उदाहरण छे के सांभळी शियाळ बोल्यू
दाखे दलपत राम अन्यनु तो एक वाकु आपना अढार। तो पहली पंक्ति में कितना अक्षरो थवा जोइए? 16 अक्षर। बीजी में कितना थवा जोइए मित्रों? 15। कुल कितना अक्षर? 31। छेल्लो अक्षर केवो बने? गुरु बने। अहीं तमे जुओ अन्यनु तो एक वाकु आपना अढार। अढार छे तो अहीं छेल्लो अक्षर गुरु बने। એના પછીનું ઉદાહરણ છે આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું ધબ ફાર્બસ વિના એવી દુનિયા દેખાય છે। પહેલી પંક્તિના કેટલા અક્ષર? 16। બીજીના કેટલા? 15। કુલ કેટલા અક્ષર? 31 અને છેલ્લો અક્ષર ગુરુ। એના પછીનું ઉદાહરણ છે દાખે દલપત રામ પામરનો પાડનાર। ખૂબ જાણીતું ઉદાહરણ છે આ। બે નીચેના બે ઉદાહરણો ખૂબ જાણીતા છે। દાખે દલપત રામ પામરનો પાડનાર મુંબઈમાં હતો તે લૂંટાઈ ગયો માળવો। પહેલી પંક્તિના કેટલા અક્ષર થવા જોઈએ? 16। બીજીમાં 15। કુલ 31 અને છેલ્લો અક્ષર કેવો બને? ગુરુ બને। અને છેલ્લું ઉદાહરણ છે એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી હરણા હાંકે અને પક્ષીઓને ઉડાડે છે। પહેલી પંક્તિમાં 16 અક્ષર। બીજી પંક્તિમાં 15। કુલ 31 અક્ષર અને છેલ્લો અક્ષર ગુરુ। તમે જોઈ શકો છો મિત્રો ઓળખાવવામાં પણ આ ખૂબ સરળ છે, યાદ રાખવામાં પણ 32 અક્ષર થાય। 16, 15 અને 31 અક્ષરનું જો બંધારણ આવી જાય, પહેલી પંક્તિમાં 16 અક્ષર હોય, બીજી પંક્તિમાં 15 અક્ષર હોય, છેલ્લો અક્ષર એટલે કે 31મો અક્ષર જો ગુરુ હોય, તો આ છંદ કયો બનવો જોઈએ? મનહર છંદ બનવો જોઈએ। તો ફરીથી મનહર છંદનું આપણે બંધારણ મિત્રો જોઈ લઈએ કે કુલ 2 પંક્તિ, પ્રથમ પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર, છેલ્લો અક્ષર ગુરુ, અને એનું યતિ સ્થાન છે કેટલામાં અક્ષરે? તો 8મા અક્ષરે યતિ સ્થાન છે। તો આ 2 એક અનુષ્ટુપ તમે ભણી ગયા। 32 અક્ષરનો સૌથી મોટામાં મોટો, સૌથી વધારે અક્ષરવાળો એ છંદ તમે ભણી ગયા। એના પછીનો એ અનુષ્ટુપ 32 અક્ષરનો હોવા છતાં ખૂબ સરળ છે, એનું કોઈ ગણસૂત્ર અર્થાત એનું કોઈ બંધારણ નથી, એટલે આપણને યાદ રાખવો ખૂબ જ સરળ છે। તો ફરીથી બંનેનું પુનરાવર્તન આપણે કરી લઈએ। પહેલો સૌથી પહેલા અનુષ્ટુપ છંદ આપણે આના પહેલાં ભણી ગયા, તો અનુષ્ટુપ છંદ મિત્રો ક્યારે બને? કુલ અનુષ્ટુપ છંદનું બંધારણ ખાસ એનું યાદ રાખજો કે કુલ 4 ચરણ, દરેક ચરણમાં 8 અક્ષર, પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે કયો બને છે? યમાતા, લઘુ, ગુરુ, ગુરુ। બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ, લઘુ, જ, ભા, ન, અને યતિ સ્થાન કેટલામાં અક્ષરે છે? તો 8મા અક્ષરે છે। તો અહીંયા 32 અક્ષરે કયો બને? અનુષ્ટુપ બને। મનહર છંદ કુલ 2 પંક્તિ, પ્રથમ પંક્તિમાં કેટલા અક્ષર? 16 અક્ષર, બીજી પંક્તિમાં કેટલા અક્ષર? 15 અક્ષર, કુલ કેટલા અક્ષર? 31, અને છેલ્લો અક્ષર કયો બન્યો? ગુરુ બન્યો। તો અહીંયા 31 અક્ષરે
मनहर बने छे अने 32 अक्षरे ए अनुष्टुप बने छे। तो मित्रों आ बे छंद ने आजे आपणे भणी गया छीए। मने विश्वास छे के आ भले अक्षरो वधारे होय परंतु तमने बहु सरळताथी आ याद रह्या हशे। नेक्स्ट लेक्चर में ज्यारे मळीए छीए त्यारे बाकी रहेला जे बे छंद छे ए बे छंद ने आपणे भणीशुं। थैंक यू वेरी मच। जय स्वामीनारायण।